हेलो फ्रेंड्स, वेलकम टू आदर्श विद्या। चलो हवे आजे आपणे फरीथी श्रेणीकमां नवा टॉपिक साथे मळी रह्या छीए। आई होप के तमने जे कई फेरे मैं होमवर्क आपेलुं हतुं ते तमे कर्युं हशे। तमारी कोई ज कॉमेंट्स आवी नथी कि तमने कोई पण सममां प्रॉब्लम छे, तो हूँ एम मानी लऊं छूं कि तमने बधी ज खबर पड़े छे। ओके, चलो हवे आज आप एक नवो सम स्टार्ट करिए छे। तो जो तमारी पासे बुक हो तो पेज नंबर 164 एंड दाखला नंबर छे 21। ओके, तो 21 में तमने कीधेलू छे कि जो ए बराबर तमने एक श्रेणी आपेली छे 2 5 7, 2 - 1 0, 3 5 4 8, बी बराबर 1 4 9, 3 - 2 4, -5 6 8, तो तमारे शोधवानुं छे ए प्लस बी ट्रांसपोज बराबर ए ट्रांसपोज प्लस बी ट्रांसपोज दर्शावो, अने ए बी ट्रांसपोज बराबर बी ट्रांसपोज इंटू ए ट्रांसपोज दर्शावो। चलो आवा दाखला पूछाय छे, बराबर, એટલે ખાસ તમે ધ્યાન રાખજો, બરાબર। ચલો પહેલાં તો હું આને રકમ લખી દઉં છું, તો આપણે પછી બુક્સની જરૂર પડે નહીં, બરાબર। ચલો તમને આમાં આપેલું છે સમ નંબર 21, એ બરાબર 2 2 3 5 - 1 4 7 0 8, बी बराबर 1 3 - 5 4 - 2 6 9 4 8। ओके, हवे आपणे शोधवानुं छे नंबर 1, ए प्लस बी ट्रांसपोज बराबर ए ट्रांसपोज प्लस बी ट्रांसपोज। ओके, चलो हवे આપણે ફાઇન્ડ આઉટ કરીશું। પહેલાં તો બે વસ્તુ આપેલી છે તમને, બરાબર, તો બે વસ્તુ પહેલાં એના બદલે આપણે એક સોલ્યુશન કરીએ, પછી આપણે બીજું લઈશું। પહેલું તમને માગેલું છે એ પ્લસ બી ટ્રાન્સપોઝ બરાબર એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ, આ તમારે સાબિત કરવાનું છે। ઓકે, તો પહેલાં તો ટ્રાન્સપોઝનો મતલબ આપણે શીખવાડેલો જ છે તમને। ટ્રાન્સપોઝનો મતલબ શું થાય છે કે જ્યારે તમે હારને સ્તંભમાં ફેરો અને સ્તંભને હારમાં ફેરો, તો તમને શું મળી જાય? ટ્રાન્સપોઝ, જેને કહેવાય પરિવર્ત શ્રેણિક। ઓકે, પણ આપણે ટ્રાન્સપોઝ શબ્દ વાપરીશું એ પ્લસ બી ટ્રાન્સપોઝ। પહેલાં તો આપણે સાબિત કરવાનું છે ડાબા બરાબર જબા, ઠીક છે? તો એ પ્લસ બી ટ્રાન્સપોઝ તમારે શોધવું પડશે। ઓકે, એ પ્લસ બી ટ્રાન્સપોઝ, તો પહેલાં મતલબ પહેલાં તો આપણે એ પ્લસ બી શોધીએ। ઓકે, એ પ્લસ બી શોધીએ તો એના પરથી આપણને શું મળી જાય? એ પ્લસ બી ટ્રાન્સપોઝ મળી જશે, ઠીક છે? તો પહેલાં તો એ પ્લસ બી આપણે શોધીએ તો શું થઈ જાય? સરવાળો અને બાદબાકી તમને આવડી ગયા છે હવે? જે સંખ્યાએ જે સંખ્યા હોય એની સાથે જ એનો સરવાળો કે બાદબાકી થાય। તો જો પહેલી જ હારમાં પહેલી સંખ્યા છે 2, 2 + 1 એટલે કેટલા થશે? 3, 5 + 4 એટલે 9, 7 + 9 એટલે 16, 2 + 3 એટલે 5, -1 + -2, ઠીક છે, એટલે -3 બરાબર, પછી 0 + 4 એટલે 4, 3 + -5, ઓકે, 3 + -5 તો કેટલા થશે? એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, એટલે 3 - 5 એટલે શું થઈ જશે? -2, ઓકે, 4 + 6 એટલે 10, 8 + 8 એટલે 16। ઓકે, હવે એકચ્યુઅલી આપણે એ પ્લસ બી ટ્રાન્સપોઝ શોધવાનું હતું। એ પ્લસ બી ટ્રાન્સપોઝનો મતલબ શું થાય? એ પ્લસ બી ટ્રાન્સપોઝ બરાબર, એ પ્લસ બી તો આપણી પાસે છે જ, એ પ્લસ બીનો ટ્રાન્સપોઝ કરવાનું હોય તો શું કરવું પડે? તમને જે અહીંયા હાર આપેલી છે એને આપણે શું કરી દેવાનું? સ્તંભમાં લખી દેવાનું, ઠીક છે? તો આ પહેલી હારને સ્તંભમાં લખીએ તો શું થાય? 3 9 16,
બીજી આના સ્તંભમાં લખીએ તો 5 માઇનસ 3 4 માઇનસ 2 10 અને 16, તો આપણને શું મળી ગયું? આવ્યું એ પ્લસ બી ટ્રાન્સપોઝ. ઓકે, ચલો હવે આપણે શોધી દઈએ. એ પ્લસ બી ટ્રાન્સપોઝ આપણને મળી ગયું, તો એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ, ઠીક છે. તો આ બંનેનું ટોટલ કરવા માટે આપણી પાસે એ ટ્રાન્સપોઝ હોવો જોઈએ અને બી ટ્રાન્સપોઝ હોવો જોઈએ, ઠીક છે. તો હું ડાયરેક્ટ જ હવે અહીંયા લખી દઈશ એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. તો કઈ રીતે લખાશે? તો જુઓ, પહેલાં જો આપણે એ ટ્રાન્સપોઝ લખીએ તો જે પણ હાર આપેલી છે એને આપણે સ્તંભમાં લખી દેવાશે, ઠીક છે. તો પહેલી હારને આપણે સ્તંભમાં લખીએ તો 2 5 7, 2 - 1 0, પછી 3 4 8. ઓકે, આને શું કહેવાય? એ ટ્રાન્સપોઝ. પ્લસ બી ટ્રાન્સપોઝ કરવાનું છે, તો બીને પણ આપણે જે હાર છે એને શું લખી દેવાનું સ્તંભમાં. તો શું થશે અહીંયા? પહેલું સ્તંભ 1 4 9, 3 - 2 4, -5 6 અને 8, આ બંનેનું ટોટલ થશે. ઓકે, તો આ બંનેનું ટોટલ કરીએ તો જે જગ્યાએ જે સંખ્યા છે એના વડે જ થશે, ઠીક છે. તો જુઓ કઈ રીતે થશે. તો 2 + 1 = 3, 2 + 3 = 5, 3 - 5 = -2, 5 + 4 = 9, -1 - 2 - 3, 4 + 6 = 10, 7 + 9 = 16, 0 + 4 = 4, 8 ને 8 16. આ આપણને શું મળ્યું? એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. હવે તમે ચેક કરો, આપણને જે આન્સર મળ્યો છે એ બરાબર છે કે નહીં. આપણે સાબિત શું કરવાનું? એ પ્લસ બી ટ્રાન્સપોઝ. તો એ પ્લસ બી ટ્રાન્સપોઝ આપણને આ મળ્યું 3 5 - 2 9 - 3 10 16 4 16, અને બીજું લખવાનું હતું એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ. તો એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ પણ આપણને મળી ગયું છે, સેમ જ આપણને શ્રેણીક મળી છે બંને. ઓકે, તો આપણે કહી શકીએ ડાબા બરાબર જબા છે, એ પ્લસ બી ટ્રાન્સપોઝ બરાબર એ ટ્રાન્સપોઝ પ્લસ બી ટ્રાન્સપોઝ છે. ઓકે, ચલો હવે આપણે બીજું જે સાબિત કરવાનું હતું આમાં તમને કીધેલું છે, બી નંબર ઉપર પણ તમને કંઈક આપેલું હતું. તો જો અહીંયા તમને માંગેલું છે એ બી ટ્રાન્સપોઝ બરાબર બી ટ્રાન્સપોઝ અને એ ટ્રાન્સપોઝ, આ તમારે સાબિત કરવાનું છે, બરાબર. તો આપણે અહીંયા લખી દઈએ એ બી ટ્રાન્સપોઝ બરાબર બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ. ચલો પહેલાં તો તમારે ડાબા બરાબર જબા, ઓકે, ડાબી સાઈડ તમને કીધેલું છે એ બી ટ્રાન્સપોઝ. હવે એ બી ટ્રાન્સપોઝ શોધવા માટે આપણી પાસે હોવું જોઈએ એ બી. ઓકે, એ બી હોય તો જ આપણે ટ્રાન્સપોઝ કરી શકીએ. તો એ બીનો મતલબ થશે એ ગુણ્યા બી, બરાબર. તો એને સિમ્બોલમાં આપણે લખી દઈએ એ ગુણ્યા બી, તો શું થાય? 2 5 7, તમને આપેલું છે 2 5 7, 2 - 1 0, 3 4 8 ગુણ્યા બી. તો 1 3 - 5, 4 - 2 6, 9 4 8. ઓકે, ચલો હવે 1 × 2, જે પણ તમને હાર આપેલી છે એને આપણે સ્તંભ વડે ગુણી દઈશું. તો પહેલી હારને પહેલા સ્તંભ વડે ગુણીએ તો 2 × 1 = 2, 5 × 3 = 15, ઓકે, પછી 7 × -5 = -35, બરાબર. ચલો પછી બીજા સ્તંભ વડે ગુણીએ તો 2 × 4 = 8, 5 × 2 = -10, 7 × 6 = 42, ત્રીજા સ્તંભ વડે ગુણીએ તો 2 × 9 = 18, 5 × 4 = 20, અને 7 × 8 = 56, બરાબર. પછી અહીંયા આપણે બીજી હારને દરેક સ્તંભ વડે ગુણીશું. તો 2 × 1 = 2, -1 × 3 = -3, 0 × -5 = -0. ઓકે, પછી બીજા સ્તંભ વડે ગુણીએ તો 2 × 4 = 8, -1 × -2 =
प्लस बे बराबर माइनस माइनस प्लस थी जाए जीरो गुणिया छ एट जीरो। चलो पची तीजा स्तंभ वे गुणिए तो बी गुणिया नौ एट अठार माइनस एक गुणिया चार एट माइनस चार जीरो गुणिया आठ एट जीरो। तीजी हार ने दरेक स्तंभ वे गुणिए तो त्रण गुणिया एक एट त्रण चार गुणिया त्रण एट बार आठ गुणिया पांच एट माइनस चालीस। चलो बीजा स्तंभ वे गुणिए त्रण गुणिया चार एट बार चार गुणिया माइनस बे એટલે માઇનસ આઠ આઠ ગુણ્યા છ બરાબર એટલે અડતાલીસ। ચલો ત્રીજા સ્તંભ વડે ગુણ્યા ત્રણ ગુણ્યા નવ એટલે સત્યાવીસ ચાર ગુણ્યા ચાર એટલે સોળ આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ। ઓકે ચલો હવે આને સોલ્વ કરીએ આપણે તો બે પ્લસ પંદર એટલે સત્તર માઇનસ પાંત્રીસ એટલે તમારે આન્સર માઇનસમાં આવશે માઇનસ અઢાર। આઠ માઇનસ દસ બરાબર માઇનસ બે માઇનસ બે પ્લસ બેતાલીસ બરાબર એ થશે ચાલીસ। ઓકે અઢાર પ્લસ વીસ પ્લસ છપ્પન અઢાર અઢાર પ્લસ વીસ પ્લસ છપ્પન બરાબર ચોરાણું બે માઇનસ ત્રણ એટલે માઇનસ એક આઠ પ્લસ બે એટલે દસ અઢાર માઇનસ ચાર એટલે ચૌદ ત્રણ પ્લસ બાર એટલે પંદર પંદર માઇનસ ચાલીસ માઇનસ પચીસ। ઓકે પછી બાર માઇનસ આઠ બરાબર પ્લસ અડતાલીસ એટલે બાવન સત્યાવીસ પ્લસ સોળ સત્યાવીસ પ્લસ સોળ પ્લસ ચોસ બરાબર એકસો ને સાત। ઓકે હવે એકચ્યુઅલી આપણે શોધવાનું શું હતું આમાં આ આપણે શોધ્યું છે એ બી બરાબર એકચ્યુઅલી આપણે શોધવાનું હતું એ બી ટ્રાન્સપોઝ આનું જે આપણને શ્રેણી મળી છે એનો ટ્રાન્સપોઝ શોધવાનો છે આ આપણને મળ્યું એ બી। હવે એ બી ટ્રાન્સપોઝ કઈ રીતે લખી શકાય જે પણ હાર છે એને સ્તંભમાં લખી દો તો માઇનસ અઢાર ચાલીસ ચોરાણું માઇનસ એક દસ ચૌદ માઇનસ પચીસ બાવન એકસો સાત આ આપણને મળ્યું એ બી ટ્રાન્સપોઝ બરાબર। હવે એકચ્યુઅલી સાબિત કરવાનું હતું આપણે અહીંયા એ બી ટ્રાન્સપોઝ બરાબર બી ટ્રાન્સપોઝ અને એ ટ્રાન્સપોઝ તો એ બી ટ્રાન્સપોઝ તો આપણને મળી ગયું છે બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ તો આપણી પાસે બી ટ્રાન્સપોઝ ગુણ્યા એ ટ્રાન્સપોઝ હોવું જોઈએ। ઓકે તો હું ડાયરેક્ટ લખી દઈશ બી ટ્રાન્સપોઝ તો બી ટ્રાન્સપોઝ કઈ રીતે લખાશે અહીંયા બી ટ્રાન્સપોઝ કઈ રીતે લખાશે જે પણ બી આપેલો છે તમને બરાબર બી આપેલો છે એને તમે જે હાર છે એને સ્તંભમાં લખી દેવાશે બરાબર તો કઈ રીતે લખાશે જો એક ચાર નવ ત્રણ માઇનસ બે ચાર માઇનસ પાંચ છ આઠ ગુણ્યા એ ટ્રાન્સપોઝ તો એ તમને જે આપેલો છે એને આપણે ટ્રાન્સપોઝ કરી દઈએ બરાબર એને હા જે હાર છે એને સ્તંભમાં લખી દઈએ તો આ રીતે લખાશે બે પાંચ સાત બે માઇનસ એક ઝીરો ત્રણ ચાર આઠ। ઓકે ચલો હવે આનો તમે ટોટલ કઈ રીતે કરશો તો જુઓ આનું સોલ્યુશન કઈ રીતે નીકળશે આ બંનેનું તો જે પણ હાર આપેલી છે એને સ્તંભ વડે ગુણાશે તો જો કઈ રીતે થશે એક ગુણ્યા બે બે ત્રણ ગુણ્યા પાંચ પંદર માઇનસ પાંચ ગુણ્યા સાત માઇનસ પાંત્રીસ। ઓકે ચલો બીજા સ્તંભ વડે ગુણીએ તો એક ગુણ્યા બે બે ત્રણ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ત્રણ માઇનસ પાંચ ગુણ્યા ઝીરો એટલે ઝીરો। ઓકે ચલો પછી ત્રીજા સ્તંભ વડે ગુણીએ તો શું થશે એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ ગુણ્યા ચાર એટલે બાર માઇનસ પાંચ ગુણ્યા આઠ એટલે માઇનસ ચાલીસ। ઓકે ચલો પછી ચાર બીજી હારને દરેક સ્તંભ વડે ગુણીએ તો ચાર ગુણ્યા બે આઠ
माइनस बे गुण्या पांच एट्ले माइनस दस, छ गुण्या सात तो छ छ छ सीता बेतालीस बराबर। पची बीजा स्तंभ वड़े गुणिए तो चार गुण्या बे आठ, माइनस बे गुण्या माइनस एक एट्ले प्लस बे बराबर। पची छ गुण्या जीरो एट्ले जीरो ठीक। पची त्रीजा स्तंभ वड़े गुणिए तो चार गुण्या त्रण तो बार, माइनस बे गुण्या चार एट्ले माइनस आठ ओके। एक प्लस ने एक माइनस हो तो माइनस थाय। पची छ गुण्या आठ एट्ले अड़तालीस। चलो पची त्रीजी हार दरेक स्तंभवाळा गुणा से तो नौ गुण्या बे एट्ले अठार, चार गुण्या पांच एट्ले वीस, पची आठ गुण्या सात एट्ले आठ सीता छप्पन बराबर। पची बीजा स्तंभ वड़े गुणिए तो नौ दू अठार, चार गुण्या माइनस एक एट्ले माइनस चार, आठ गुण्या जीरो एट्ले जीरो। त्रीजी हाथ त्रीसा संभाले तो नौ गुण्या त्रण एट्ले नौ तरी सत्यावीस, चार गुण्या चार एट्ले सोल, आठ गुण्या आठ एट्ले चौसठ। चलो हवे आने सॉल्व करी दीए तो आपने बी ट्रांसपोज अने ए ट्रांसपोज मळी जशे ओके। तो जुओ बी ट्रांसपोज अने ए ट्रांसपोज, बी ट्रांसपोज इंटू ए ट्रांसपोज बराबर बे प्लस पंदर ले सत्तर, माइनस पैंतीस माइनस अठार, बे माइनस त्रण माइनस एक, बार प्लस त्रण पंदर माइनस चालीस एट माइनस पच्चीस बराबर। पची आठ माइनस दस एट माइनस बे प्लस बेतालीस एट चालीस, आठ प्लस बे एट दस, बार माइनस आठ एट चार, चार प्लस अड़तालीस एट बावन, अठार प्लस वीस प्लस छप्पन, अठार प्लस वीस प्लस छप्पन बराबर चौरा, अठार माइनस चार एट चौदह। पची सत्यावीस प्लस सोल प्लस चौसठ बराबर एक सौ ने सात। आ तमने मळ्यो बी ट्रांसपोज इंटू ए ट्रांसपोज। हवे तमे कम्पेरिजन करो कि आपणे जे ए बी ट्रांसपोज शोधेलू तो अहीं ए बी ट्रांसपोज अने बी ट्रांसपोज इंटू ए ट्रांसपोज जो बंने सेम आवे छे, एनो मतलब एम कि तमारे डाबा बराबर जवाब छे ओके। तो अहीं कही शकाय कि ए बी ट्रांसपोज बराबर बी सॉरी बी ट्रांसपोज ए ट्रांसपोज ओके। तो कोई पण तमारे जो सॉल्व करवानो होय ओके, कोई पण फॉर्म्यूला जो सॉल्व करवानो होय तो पहला तो एने इक्वेशन में तमारे सॉल्व करवू पड़शे, पछी ज तमे एने साबित करी शको छो बराबर। चलो हवे बीजो एक दाखलो हूँ तमने घरेथी आपू छू, ए तमारे घरेथी ट्राय करवानो छे बराबर। आरा जेवो ज छे पण तो पण तमे एकवार घरेथी ट्राय करजो तो खबर पड़े कि तमने केटलुं आवडे छे बराबर। चलो एक दाखलो तमने आपेलो छे, ए बराबर त्रण एक बे चार, बी बराबर पांच छ जीरो जीरो एक बे ओके, जीरो एक बे होय तो साबित करो के ए बी ट्रांसपोज बराबर बी ट्रांसपोज इंटू ए ट्रांसपोज। आना जेवुं ज हतुं बट आ तमारे घरेथी ट्राय करवानुं छे। तमारे रकम लखवी होय तो लखी शको छो, अथवा तो तमारे स्क्रीनशॉट जो पाड़वो होय तो पण पाड़ी शको छो, बट घरेथी तमारे ट्राय करवानुं छे। एवुं ना बने के फक्त अहींयाथी ज तमारे लेक्चर माटे मेहनत थती रहे, तमारा तरफथी कोई प्रयत्न ना थाय बराबर। तो एवुं ना करता तमे घरेथी जे छे तमारुं रीडिंग करता रहेजो, क्योंकि तमारा माटे लेक्चर लेवड़ाई रह्या छे। पछी गमे त्यारे एक्जाम आवशे तो एन टाइमे तमने कोई क्वेरी ना रहे बराबर। तो ए तमे ट्राय करता रहेजो। बीजो पण एक दाखलो लखी तो ए पण तमे घरेथी ट्राय करजो। तो ए बराबर एक बे माइनस एक, बी बराबर
પણ સોરી આ તમને નહીં આવડે એટલે રહેવાનું, તમે એક જ દાખલો કરો બરાબર, એક દાખલો કરો, એક તો બહુ છે તમારા માટે. ઓકે ચાલશે, એક કરજો ટ્રાય. ઓકે ચલો આપણે બીજો કોઈ જોઈ લઈએ, જો તમારા લાયક હોય તો એ પણ આપણે આપી દઈએ છીએ, નહીં તો તમે બીજા દાખલા છે જેમાં તમારે જો ઝેરોક્સ કરાવેલી હોય તો બરાબર. ચલો એક દાખલો છે અત્યારે આપણે કરાય એના જેવો જ છે બરાબર, તો એ તમે ટ્રાય કરજો. ચલો એક આપી દઉં તમને બીજો એક દાખલો બરાબર, તમને કીધેલું છે જો એ બરાબર, ઘરેથી ટ્રાય કરજો. ઓકે જો એ બરાબર 0 1 4 -3 4 0 2 9 7, બી બરાબર 4 1 0 3 2 1 5 -1 0, તો સાબિત કરો કે એ બી ટ્રાન્સપોઝ બરાબર બી ટ્રાન્સપોઝ ઇન્ટુ એ ટ્રાન્સપોઝ. ઓકે આ બે દાખલા તમે ઘરેથી ટ્રાય કરજો, કેમ કે આજે જે આપણે ગણાયા છે એના પર જ ડિપેન્ડેડ છે બરાબર. તો આ બે દાખલા તમે ઘરેથી ટ્રાય કરજો. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એમાં નવા ટોપિક સાથે આપણે મળીશું બરાબર. તો નેક્સ્ટ વિડીયો જે છે તમે કોઈ પણ ભોગે મિસ ના કરતા, જો એ વિડીયો તમે મિસ કરી દીધી છે તો તમને આગળના કોઈ પણ ચેપ્ટર કોઈ પણ દાખલામાં ખબર નહીં પડે, કેમ કે મોસ્ટ આઈએમપી વિડીયો થવાનો છે આગળના જે પણ દાખલા આવશે એના માટે. ઓકે અત્યાર સુધી જે હતું એ એકદમ ઇઝી હતું. ઓકે હવે જે તમારા મેઇન દાખલા છે હવે સ્ટાર્ટ થશે, એટલે નેક્સ્ટ વિડીયો જે છે તમે મિસ ના કરતા તમારા ફ્રેન્ડ્સને પણ જાણ કરશો. ઓકે અને આ બે દાખલા તમારા હોમવર્કમાં છે, દરેક વિદ્યાર્થી આ ટ્રાય કરવાનો છે. જો કોઈ ક્વેરી છે તો તમે કમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે થેન્ક યુ સો મચ.